વેલ આ પ્રશ્ન જે રીતે પૂછાય છે અને તેનું નિરાકરણ જે રીતે કરવામાં આવે છે તેમાં લોકો એવું વિચારે છે કે નકારાત્મક કે સકારાત્મક વિચાર હોઈ શકે તેઓ નકારાત્મક બાજુ પર મૂકીને માત્ર સકારાત્મક વિચાર કરવા માગે છે એ પ્રકારના લોકોને હું એક પ્રયોગ કરવાનું કહીશ માત્ર દસ પંદર સેકન્ડ માટે તેઓને બળપૂર્વક તેમના મનમાંથી એક વિચાર દૂર કરવાનું કહીએ દાખલા તરીકે આવતી દસ સેકન્ડમાં વાંદરાનો વિચાર ન કરતા આવતી દસ સેકન્ડમાં વાંદરાનો વિચાર જ ન આવે તેવો પ્રયત્ન કરો તમારા વિચારોમાં માત્ર વાંદરા જ આવશે તો હું એમ કહી રહ્યો છું કે તમારા મગજનો આ સ્વભાવ છે તેમાં રહેલા ત્રણેય પેડલ માત્ર ગતિ વધારે છે કોઈ બ્રેક નથી કોઈ ક્લચ નથી તમે જે પણ અડશો ગતિ વધશે આ પ્રકારના મગજમાં એવું શીખવવામાં આવ્યું છે નૈતિક અને ધાર્મિક શિક્ષકો દ્વારા કે ખરાબ વસ્તુઓ વિશે વિચારશો જ નહીં વેલ ત્યારથી એક જણે ફૂલ ટાઈમ ધંધો થઈ ગયો છે તો આ રીતે તમે મનને ક્યારે નિયંત્રિત નહીં કરી શકો તેની માટે કોઈ આત્મજ્ઞાનની જરૂર નથી તમે માત્ર બે મિનિટ આંખો બંધ કરીને બેસશો તો તમને સમજાશે કે બળજબરીપૂર્વક મન સાથે કંઈ થઈ શકે નહીં તો મારે નકારાત્મક વિચારો કાઢી નાખવા છે આ દિશામાં ક્યારેય જશો નહીં કારણ કે જે તમારે દૂર કરવું છે તે તમારું લક્ષણ બની જશે તમે હંમેશા તેમાં જ ગૂંચવાયેલા રહેશો તો મારે શું કરવું તો વાત એમ છે કે મનની મૂળભૂત રચના સમજ્યા વિના કારણ કે આ મન આપણું મન એ આ વિશ્વનું સારામાં સારું કોમ્પ્યુટર છે બધા જ સુપર કમ્પ્યુટર પણ તેમાંથી જ ઉત્પન્ન થયા છે હવે જો આવી બાબત હોય તો શું એ મહત્વપૂર્ણ નથી કે આપણે તેની કાર્ય પ્રક્રિયાને સમજીએ તે કેવી રીતે કાર્ય કરે છે તેનું એક સરળ પાસું એ છે આપણા મનના ક્ષેત્રમાં ક્યારેય બાદબાકી અને ભાગાકાર નથી થતા ત્યાં માત્ર સરવાળો અને ગુણાકાર થાય છે જો તમે તેની સાથે કંઈ કરવા માગશો તે કહેશે હજુ એક તમે જો વધારે પ્રયાસ કરશો તો તે વધુ મોટો ગુણાકાર કરશે આ મનમાં તમે સકારાત્મક કે નકારાત્મકને ઓળખવાનો અને તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરશો સૌ પ્રથમ એ સમજવાની જરૂરત છે કે તમારું આ મગજ અને તમારું આ શરીર એણે તમારી સેવા કરવાની છે તમારું આ જે જીવન છે તે મહત્વપૂર્ણ છે શરીર અને મન એ તો વાહનો છે તેણે આપણી સેવા કરવાની છે તમે કોઈ વાહનમાં બેસો તો એ ત્યાં જવું જોઈએ જ્યાં તમે ઈચ્છો છો જો એ પોતાના જ મુકામે જાય તો આવા વાહનનો શું અર્થ છે તે તો માત્ર ત્રાસ કરશે દુર્ભાગ્યે મોટાભાગના મનુષ્યો અત્યારે મનની આ અદ્ભુત શક્યતાને એક ત્રાસજનક વસ્તુ તરીકે અનુભવી રહ્યા છે વેલ તમારી પાસે સૌથી સુંદર વસ્તુ જ આ છે માત્ર એટલું જ છે કે તમારે થોડું ધ્યાન આપવું પડશે કે તે કેવી રીતે કાર્ય કરે છે એક સરળ બાબત એ છે કે સૌથી પહેલી અને અગત્યની પ્રક્રિયા તેથી જ અમે ઈશાક્રિયા નામની પ્રક્રિયા બહાર પાડી છે આ તમને તમારી શારીરિક અને માનસિક પ્રક્રિયાથી દૂર કરવા માટે છે હું એવું કંઈક છે કે જે અસ્તિત્વ ધરાવે છે તે તમારા બધા વિચારો ભાવનાઓ અને શારીરિક પ્રક્રિયાઓનું મિશ્રણ નથી તેનાથી પર તમારું અસ્તિત્વ છે જો તમે તમારી આંખો બંધ કરો અને તમે કંઈ જ નથી જોઈ શકતા છતાં પણ તમે છો તમારી આંખોની બારીઓ વડે તમે બહાર જોઈ શકો છો પરંતુ જો આંખો બંધ કરો છો તો તેનો અર્થ એ નથી કે તમારું અસ્તિત્વ નથી તમારું અસ્તિત્વ હજી પણ છે તમારા વિચારો અને ભાવનાઓની પરે પણ તમારું એક અસ્તિત્વ છે તો તમારું એ અસ્તિત્વ તમારા અનુભવમાં આવવું જોઈએ એવું કેમ બની રહ્યું છે કે તમારા અસ્તિત્વનું જે સૌથી મહત્વપૂર્ણ પાસું છે તે તમારા અનુભવમાં જ નથી આવતું તમે અત્યારે કોણ છો સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે અત્યારે હું અને તમે જીવિત છે હું કે તમે શું વિચારીએ છીએ તે મહત્વપૂર્ણ નથી આપણે અત્યારે જીવિત છે તે સૌથી મહત્વપૂર્ણ છે તેથી તે જરૂરી છે કે તમે તમારી અંદર રહેલી જીવંતતાની આ મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારબાદ એક કુદરતી અંતર બનશે તમારા અસ્તિત્વ અને વિચારવાની શક્તિ વચ્ચે એકવાર અંતર આવશે તમારી મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રક્રિયા વચ્ચે બસ તે પીડાનો અંત લાવશે કારણ કે માત્ર બે પ્રકારની પીડાઓ હોય છે જે મનુષ્યને થતી હોય છે શારીરિક અને માનસિક પીડા એકવાર તમે અંતર પેદા કરશો તમે પોતે અને તમારું મન તમે પોતે અને તમારું શરીર વચ્ચે એ પીડાનો અંત છે આ એવી વસ્તુ છે જે દરેક મનુષ્યએ જાણવી અને અનુભવવી જોઈએ બાકી પછી જો તમે એમ વિચારશો કે હું નકારાત્મક કાઢીને માત્ર સકારાત્મક વિચારો જ કરીશ તો મારી શુભેચ્છાઓ તમારી સાથે છે સો ટકા એ કામ નહીં જ કરે કારણ કે કોઈ તેને હટાવી શકતું જ નથી થોડા સમય માટે ટાળી શકે છે નકારાત્મક વિચાર આવે ત્યારે તમે રામ રામ શિવશીનું રટણ કરો જે કંઈ કરવું એ કરો પરંતુ તે માત્ર તેને ટાળે છે હટાવતું નથી તમે તેને બંધ કરશો તે બમણા જોરથી પાછું આવશે નહીં તમારા સપનામાં પાછું આવશે તો તે ખૂબ મહત્વનું છે તમારે એ સમજવાની જરૂર છે કે તમારો ગુસ્સો ખીજ ભય ચિંતાઓ નકારાત્મકતા જે તમે ઉત્પન્ન કરો છો સામાન્ય રીતે ખીજ ક્રોધ તે હંમેશા બીજા કોઈ તરફ કરવામાં આવે છે પરંતુ એ સમજવાની જરૂર છે કે આ ઝેર છે જે આપણે પીએ છીએ અને આપણે આશા રાખીએ છીએ કે બીજું કોઈ મરે સદનસીબે જીવન એ રીતે કાર્ય નથી કરતું જો હું ઝેર પીવું તો હું મરું હું ઝેર પીવું તો તમે નહીં મરો તો એ સમજવું પડશે કે જ્યારે હું ઝેર એમ કહું છું આજે તમે પોતાની રાસાયણિક તપાસ કરાવી શકો છો અત્યારે તમારે લોહીની તપાસ શું કહી રહ્યું છે પાંચ મિનિટનો તીવ્ર ગુસ્સો અને પછી લોહીની તપાસ કરાવી જુઓ તેમાં ઘણા જ નકારાત્મક તત્વો હશે તમે પોતાની જાતને ઝેર આપી રહ્યા છો તો શું તમે પોતાને ઝેર આપવા માગો છો ચોક્કસપણે ના હવે તે સવાલ અમુક પ્રકારની લાચારીમાંથી આવી રહ્યો છો કે મારે શું કરવું જોઈએ કંઈ જ કરવાની જરૂર નથી માત્ર બેસો અને પોતાની જાતની એવી પ્રક્રિયા સાથે સાંકળી લો જે જૈવિક પ્રક્રિયા હોય કદાચ તમારો હૃદયનો ધબકારો કદાચ તમારો શ્વાસ કદાચ જીવંત હોવાની કોઈ સંવેદના તમે કેટલા સંવેદનશીલ છો કે તમારી કેટલી સમજશક્તિ છે તે પ્રમાણે કશુંક શોધી લો તે શરીરમાં થનારી કોઈ સંવેદના હોઈ શકે તે શ્વાસ હોઈ શકે હૃદયના ધબકારા હોઈ શકે કંઈ પણ વસ્તુ હોઈ શકે એવી વસ્તુ જે તમને જીવન વિશે સૂચવે છે તેની તરફ થોડા સમય માટે ધ્યાન આપો ધીરે ધીરે તમે જોશો કે તમે જે છો અને તમે જે એકઠું કર્યું છે તે અલગ તરી આવશે જેમાં બંનેનો સમાવેશ થશે તમારી શારીરિક કે માનસિક સંભાવના કે ગડબડ જે કંઈ એકઠું કર્યું હોય